સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાબરકાંઠા અને સાબરકાંઠા જિલ્લા કચેરીના સંયુક્ત ઉપક્રમે કોવિડ-19 મહામારીમાં વિકટ સમયે જરૂરિયાતમંદો માટે રક્તદાન કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક હિંમતનગર દ્વારા પ્રાંતિજ રેલવે સ્ટેશન ખાતે આવેલ અવરણ હાઈસ્કૂલ ખાતે યોજાયો. પ્રાંતિજ અવરોન હાઈસ્કૂલ ખાતે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ હિંમતનગરના તાલુકાના શિક્ષકોનો દ્વિતીય ચરણનો રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સમગ્ર કાર્યક્રમને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી એસકે વ્યાસ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હર્ષદભાઈ ચૌધરી, સંસ્થાના મંત્રી રઈસભાઈ કસબાતી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે એન મકવાણા, આચાર્ય સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તથા મિતેશભાઈ ભટ્ટ, કમલેશભાઈ પટેલ, સારાના આચાર્ય પી કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો રક્તદાતાઓને મોમેન્ટોના દાતાઓ પ્રાંતિજ સરાફી મંડળીના ચેરમેન હસમુખભાઈ પટેલ, તલોદ સરાફી મંડળીના ચેરમેન કમલેશભાઈ પટેલ, હિંમતનગરના ચેરમેન ગિરીશભાઈ પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા માધ્યમિક શિક્ષક સંઘ તથા રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદો માટે શિક્ષકો દ્વારા શિક્ષણની સાથે સાથે રક્તદાન થકી સમાજ સેવાએ પણ ઉત્તમ સેવા છે. તો જિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોની રક્તદાનની સેવાને બિરદાવી હતી. તો તમામે તમામ રક્તદાતા શિક્ષકોને પ્રમાણપત્ર કાર્ડ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. આજે સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ અને ઈડર એમ બે સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અને જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પ્રાંતિજ ખાતે જે અત્યારે કેમ્પ યોજાઈ રહ્યો છે એમાં લગભગ 350 કરતાં પણ વધુ શિક્ષકોએ રક્તદાન માટે રજિસ્ટ્રેશન કરાવેલું છે અને અત્યારે રક્તદાન કેમ્પ ચાલુ છે અને રક્તદાન અપાઈ રહ્યું છે. પ્રાંતિજ ખાતેના કેમ્પમાં પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ ત્રણ તાલુકાના શિક્ષકો મોટાભાગે રક્તદાન કરશે. આમ છતાં કોઈને અનુકૂળતા ખાતર વિજયનગર, કોશીના રહેનારા શિક્ષકો પણ કોઈ કારણે આ બાજુ આવેલા હોય તો એ અહીંયા રક્તદાન આપી શકે છે. કોરોના મહામારીમાં જે જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડની જરૂરિયાત ઊભી થાય છે એને પહોંચી વળવા માટે, કારણ કે આ સમયમાં જે રેગ્યુલર રક્તદાન કરતા હોય છે એ આપી શકતા નથી, એટલે એના માટે આપણા માનનીય ડૉક્ટર વિનોદ રાવ સાહેબે એક સમગ્ર ગુજરાતના શિક્ષણ પરિવારને એક સંવેદનશીલ અપીલ કરી હતી કે આ પરિસ્થિતિમાં આપણે રક્તદાન કરવું જોઈએ. અને અપીલના પ્રતિસાદ રૂપે આજે સાબરકાંઠા જિલ્લાના દ્વિતીય ચરણમાં બે જગ્યાએ જે રક્તદાન કેમ્પ આજે યોજાઈ રહ્યો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકોએ પોતાનું યોગદાન આપ્યું છે અને લગભગ 500થી પણ વધારે આજે યુનિટ બ્લડ એકત્ર થશે. એ સૌ શિક્ષકોને આપણે અભિનંદન આપીએ છીએ અને એમની આ સેવાકીય પ્રવૃત્તિની આપણે નોંધ લઈએ છીએ.